રેશન કાર્ડ ધારકોને સરકારી અનાજ ન મળતા ડેસર તાલુકાના રેશન કાર્ડ ધારકોએ આજે એકત્ર થઈને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ડેસરના ધેમલપુરાના રેશન કાર્ડ ધારકોને બે મહિનાથી સરકારી અનાજ દુકાનેથી મળતું ન હોવાથી તમામ અનાજ લેવા માટે ઉમટા ઉમટી કરી ચૂક્યા છે. વારંવારની રજૂઆત છતાં પણ સરકારી દુકાનોથી અનાજ ન મળતા રેશન કાર્ડ ધારકો હાલાકી ભોગવતા હોય તંત્રની નિષ્કાળજી સપાટી પર આવવા પામી છે. આજે ડેસર તાલુકાના ધેમલપુરાના રેશન કાર્ડ ધારકો એકત્ર થઈ તાલુકા સેવા સદન કચેરી ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તત્કાલ અનાજ પૂરું પાડવામાં આવે તેવી માંગ કરી હતી. અમારે રેશન કાર્ડની દુકાન વક્તાપુરા ખાતે છે, તો દર વખત અમને 3-4 મહિનાથી આવી રીતે જ કે સસ્તા અનાજની દુકાનમાં અમને જથ્થો મળવાપાત્ર નથી, ત્યાંથી ઉપરથી નથી આવેલો એવું કહીને અમને દર વખતે ઘરે મોકલી દે છે. અને એ જ સમસ્યા છે. આજે ગઈકાલે પણ એવું થયું કે 90% આખું ગામ 90% મળેલ નથી. અને જે દુકાનદાર છે યાકુબભાઈ, એમને પણ કહ્યું કે હવે આવતા મહિનાથી તમને રેગ્યુલર કરશું એવું તેવું આશ્વાસન આપીને એવા દર વખત એવા આશ્વાસન આપે છે પણ કશું થતું નથી. અમે કૂપન કઢાવવામાં પણ પ્રોબ્લેમ હોય છે, દર વખત 3-3 દિવસ અમે કૂપન કઢાવવામાં જ જાય છે.